માઇક્રોફાઇન નમસ્કાર ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. સુરતની વાત કરીશું. તાતી થૈયા હિટ એન્ડ રન કેસમાં ધરપકડ. આરોપી બિરેન શિવાભાઈ લાડુ મોરે પકડાયો છે. 10 જાન્યુઆરીએ હિટ એન્ડ રનનો બનાવ હતો. બાઇક ચાલક દંપતીને અડફેટે લીધો હતો અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ બાઇક ચાલક 12 કિલોમીટર સુધી ઢસડાયો હતો. બાઇક ચાલક કાર નીચે ફસાયો હોવાનો ખુલાસો. 2 દિવસ બાદ બાઇક ચાલકનો મૃતદેહ મળ્યો. અકસ્માત બાદ લક્ઝુરિયસ કારની પાછળ ચાલતી કારથી વિડીયો બનાવાયો હતો અને તેના આધારે પોલીસે કેસનું પગેરું પણ શોધ્યું હતું. તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી. જી કેતન, શું અપડેટ છે જે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે? જી સંધ્યા, ચોક્કસ વાત કરું તો સુરત જિલ્લાના પલસાણા ખાતે બહુ ચર્ચિત હિતનગનની ઘટનાની અંદર સુરત જિલ્લા એસીબી ને મોટી સફળતા મળવા પામી છે. સુરત જિલ્લા એસીબી ની ટીમે આરોપી બિરેન શિવા લાલુ મને પકડી પાડ્યો છે અને હાથકારો મેળવ્યો છે. અને ખાસ કરીને જે આ જે આરોપી છે તેને જે મૃતક સાગર પાટીલને 12 થી 14 કિલોમીટર ઘસડી ગયા મોતને ઘાત ઉતાર્યો હતો. પરંતુ હાલ તો આ પોલીસનું ઇન્વેસ્ટિગેશન ચાલુ હોય અને એફએસએલ ના રિપોર્ટ ની પણ આ પરીક્ષણ ચાલુ હોય, જે અંતર્ગત સાંજ સુધીમાં જિલ્લા પોલીસ વડા એ બાબતે પુષ્ટિ અને પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. અને ખાસ કરીને જો આજે જિલ્લાની અંદર જે પ્રથમ દિલ્હી જેવી ઘટના બનતા અને સીસીટીવી ના આધારે એક દેવદૂત બનેલા જે કાર ચલાવી જે વિડીયો બનાવ્યો હતો જેના આધારે પોલીસે એક કડી દિશા સૂચક કડી મળી હતી, જે અંતર્ગત હાલ આરોપી પકડાઈ જવા પામ્યો છે. જી જી, આપનો આભાર. રાજ્યમાં ઠંડીનો પારો ઊંચકાશે પરંતુ ઠંડી યથાવત રહેશે. 24 કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે અને 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે પરંતુ ઠંડી યથાવત રહેશે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની પણ સંભાવના છે. 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં માવઠું થઈ શકે છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં પણ માવઠું થઈ શકે છે. અગલે 5 દિન મેં મિનિમમ ટેમ્પરેચર યાની નાઇટ ટેમ્પરેચર કા ગ્રેજ્યુઅલ રાઇઝ હોને કા સંભાવના હૈ. 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ 2 થી 3 ડિગ્રી તક બઢને કા સંભાવના હૈ. કહી કહી જગાઓ મેં નો લાર્જ ચેન્જ ભી રહે સકતા હૈ. लेकिन अब भी सौराष्ट्र कच्छ में अभी भी कोल्ड वेव कहीं कहीं जगहों में हो सकती है और कहीं कहीं जगहों में कोल्ड डे प्रिवेल होने का संभावना है. और गुजरात रीजियन में ठंडा रहेगा क्योंकि बहुत सारे जगहों में 10 डिग्री एंड बिलो टेम्परेचर अभी रिकॉर्ड हुआ है. और अगले 2-3 दिन में ग्रेजुअल राइज होगा, 10 डिग्री से 11-12 हो सकता है. लेकिन उसमें भी ठंड महसूस होगा क्योंकि विंड स्ट्रांग होने का संभावना है. विंड थोड़ा ज़्यादा रहेगा उसके कारण से ठंड महसूस होगा. लिए 24 आवर्स के लिए कोल्ड वेव हम सिर्फ कच्छ डिस्ट्रिक्ट को दे रहे हैं और सभी जगहों में जैसे राजकोट, पोरबंदर और केशोड इन द सेंस आपका जूनागढ़ में कोल्ड डे रहने का संभावना है. कोल्ड डे मतलब मैक्सिमम टेम्परेचर का जो है उसका जो नॉर्मल से -5 डिग्री डिपार्चर होने से और प्रोवाइडेड मिनिमम टेम्परेचर 10 डिग्री एंड बिलो रहने से हम कोल्ड वेव डिक्लेयर करते हैं. તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઠંડીએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. છેલ્લા 2 દિવસથી કાતિલ ઠંડીએ બનાસકાંઠા જિલ્લામાં પણ કેર વર્તાવ્યો છે. તડકો નીકળ્યા બાદ પણ શહેરના રસ્તાઓ પર ચહેલપહેલ જોવા મળે છે. ખાસ કરીને સવારે સાંજે રસ્તાઓ સુમસામ થઈ જાય છે અને લોકો ઠંડીથી બચવા તાપણા કરતા નજરે પડી રહ્યા છે. ડાંગના ગિરિમથક સાપુતારામાં ઠંડી વચ્ચે આહલાદક માહોલ સર્જાયો છે. ઠંડીના ચમકારા વચ્ચે અનેક પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. સાપુતારા અને નયનરમ્ય દ્રશ્યો, ઠંડીની મજા પણ લોકો માણી રહ્યા છે. સહેલાણીઓ આ આનંદ માણી રહ્યા છે. ફૂલ ગુલાબી ઠંડી છે અને ફૂલ ફેમિલી સાથે અમે એન્જોય કરીએ છીએ. દાદા દાદીથી લઈ અને બાળકો સુધી અહીંયા એન્જોય કરે છે. સ્પોર્ટ્સ છે, એક્ટિવિટી છે, ઝિપલાઇન છે, બોટિંગ છે, પેરાગ્લાઇડિંગ અને રોપવે કેટલું સરસ છે. કયો શું સખત વ્યૂ આવે છે. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર રોપવે સેવા બંધ. પર્વત પર તેજ પવન ફૂંકાતા નિર્ણય લેવાયો છે. પવન અત્યારે
जे पवन की गति है पर्वत पर 60 किलोमीटर प्रति कलाकनी आ झड़प है। तो भक्तों की सलामती ने ध्यान राखी निर्णय लेवायो छे आती काले पण रोपवे सेवा बंद रही शके छे। वडोदरामां वधु एक लैंड ग्रेबिंग नी फरियाद थई छे। निवृत्त डीवायएसपी ना भाई सहित 6 सामे फरियाद नोंधाय छे। निवृत्त डीवायएसपी ना भाई भाभी भत्रीजा भत्रीजी सामे गुनो। तो शेरखीनी जमीन में गैरकायदे कब्जो छे आरोप लाग्यो छे अने पोलीसे आरोपी नवीन पटेल नी धरपकड़ करी छे। केसनी तपास डीवायएसपी बळवंत सिंह चावड़ा ने सौंपाई छे। राजकोट मनपाना आवासना नामे छेतरपिंडी थई छे। खोटा सही सिक्का करी छेतरपिंडी आचरता हता अमित चौहान नामना आरोपी नी धरपकड़ कराई छे। मनपाना नकली स्टेम्प एक सीरीजना त्रण फॉर्म पण जप्त कराया छे। लक्ष्मीवाड़ी में रहते आरोपी अमित चौहान मजूरी काम करते हतो। अरजदार पुलिस पासे पहुंचता कौभांड पर थी पर्दो उंचकायो छे। 2 लाख रूपयानी छेतरपिंडी थई होवानुं पण खुल्युं छे। अत्यार सुधीमां 4 अरजदार सामे छेतरपिंडीनी फरियाद पण थई छे। वातोमां भोळवी रोकड़ अने दागीनानी चोरी करती आंतरराज्य सिया गैंग ने नवसारी एलसीबीए पकड़ी पाड़ी छे। बातमीना आधारे नेशनल हाईवे नंबर 48 परथी 6 आरोपीने झड़पी 5,44,000 मुद्दामाल जप्त करायो छे। मध्यप्रदेशनी आ गैंगे गुजरात उपरांत महाराष्ट्र अने मध्यप्रदेशथी पण दागीना रोकड़ पड़ावी अने फरार थया छे। गुजरातमां अगाउ सुरेन्द्रनगरमां आ गैंगे सोना चांदीना दागीनानी चोरी करी हती अने हाल सुरेन्द्रनगर महाराष्ट्र पुलिसे कार्यवाही हाथ धरी छे। આ લોકોની એમઓ એવી હતી કે આ લોકો એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી સફેદ કલરની એમાં તેમાં જે કાળા કલરની પર્સલ લઈને નીકળેલા હતા અને આ બાતમીના આધારે તે લોકોની ધરપકડ થયેલ છે। આ જે સ્વિફ્ટ જે બજાજ પલ્સર છે એ ચોરીનું હોવાનું ખબર પડેલી છે અને એનો ગુનો મહારાષ્ટ્ર થાણેના કાપુરવા બાવળી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે અને આ સુરેન્દ્રનગરના હળવદમાં પણ આ લોકોએ સોના ચાંદીના દુકાનમાં હાથફેરો કરેલા હોવાનું પણ કબૂલાત કરેલી છે। आगामी मास में गुजरात सरकार नू बजेट रजू थवा जई रह्यु छे ने त्यारे दरेक उद्योगकारो आ बजेट सामे आशानी मीट मांडीने बैठा छे। वर्ष 2022-23 ना बजेट में मोरबी सिरामिक उद्योगकारो द्वारा क्लस्टर रोड नी मांगणी करवामां आवी छे अने साथे ज गैस ने जीएसटी ना स्लेब में आवरी लेवामां आवे अथवा तो गैस ना भाव घटाड़वामां आवे तेवी मांग करी रह्या छे। બજેટમાં મોરબી સિરામિક ઉદ્યોગમાં જે ક્લસ્ટર રોડ માટે આપણે જે અત્યારે સર્વે થયો હતો લાસ્ટમાં જે બજેટમાં આવરી લે એવી અમારી ઉદ્યોગકારોની માંગણી છે। જો ગેસને બજેટમાં સમાવવામાં આવે તો અત્યારે જે એક્સપોર્ટ ઘટી રહ્યું છે એમાં અમારી પડતર કોસ્ટ નીચે આવે તો અમે ચાઇના સામેની હરીફાઈમાં ટકી શકીએ, એક્સપોર્ટ અમારું વધે અને આંતરરાષ્ટ્રીય અમે ચાઇના સામે હરીફાઈમાં ઊભા રહી શકીએ। વસંત પંચમી નિમિત્તે મહેસાણાના ઊંઝામાં ઉમિયા માતાજીના મંદિરની ધજાઓ બદલાવાઈ। મંદિર પરિસરમાં આવેલા તમામ મંદિરોની ધજા બદલી દેવાઈ હતી અને અહીં દર વસંત પંચમી અને દશેરા એમ 2 વખત ધજાઓ બદલવામાં આવે છે। સવારના સમયે વિધિ વિધાનપૂર્વક મંદિરની ધજાઓ બદલવામાં આવે છે। શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં તે સમયે અહીં પહોંચે છે। વડોદરાની પ્રસિદ્ધ એમએસ યુનિવર્સિટી પણ અનેક વખત વિવાદોનું કેન્દ્ર બની છે। અહીં વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે લગાવાયેલા 1,300 જેટલા સીસીટીવી કેમેરા અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું હતું। કેમ્પસમાં લગાવાયેલા કુલ કેમેરામાંથી 10-15% કેમેરા બંધ હાલતમાં જણાઈ આવ્યા છે। પહેલા પહેલા બે લોકો આવીને ગયા હતા, એ લોકો આવીને જોઈને ગયા હતા રિપેર માટે અને વાત થઈ ગઈ છે હેડ ઓફિસમાં, વચમાં બનાવી દા એટલે વાંદરા કૂદે કૂદે ને એટલે પડી ગયા છે। તો પણ આશરે કેટલા સમયથી બંધ? ખાસો સમય છે તો બી 3-4 મહિના જેવું
वडोदरा शहेरनी महाराजा सयाजीराव युनिवर्सिटी हमेशा विवाद में रही है। विवाद कारण युनिवर्सिटी की अंदर जे कैमरा लगवा आया अगर विद्यार्थी वच्चे मारामारी हो बीजी कोई घटना बने कारण 1300 जेटला सीसीटीवी कैमरा युनिवर्सिटी में लगवा आया है। न्यूज 18 गुजराती आज युनिवर्सिटी में सीसीटीवी कैमरा की रियालिटी चेक करवा निकलू तरह कई विचित्र अवस्था में सीसीटीवी जवाब मैं आप जु सको कि अँ आगे आर्ट्स फेकल्टी की कैंटीन है त्याना आ विज्युअल है जहाँ मोटा भागना विद्यार्थी अँ आगे चा नास्तो करवा कि अँ बेसवा आता त्या सीसीटीवी की हालत हूँ तमने बताई रो कि आगे जो सीसीटीवी लाग्या है जाने मात्र जमीन की रेकी करता एवं लगे तो बाजू जो सीसीटीवी है मृतप्राय हालत की अंदर जवा मिली रो कही सकें कि वो जो महाराजा सयाजीराव यूनिवर्सिटी कैमरा है मात्र शोभा गाठिया सामान है। वारंवार विवादों में आती राजकोट सौराष्ट्र युनिवर्सिटी न्यूज 18 गुजराती टीमे रियालिटी चेक कर 2194 जेटला सीसीटीवी कैमरा होवा छता अहीं सीसीटीवी कैमरा मॉनिटरिंग बंद हालत में हतो। वारंवार अहीं असामाजिक तत्वों त्रास सामे आवे छे तेम छता पण सीसीटीवी बंद जोवा मळ्या तेनी सामे अनेक सवालो पण थई रह्या छे। मॉनिटरिंग रूम में अधिकारीओनी गैरहाजरी हती युनिवर्सिटीना तंत्र सामे पण आ सवाल उभा थाय छे। મોનિટરિંગ રૂમ ચાલુ હોય તો તેનાથી દરેક ખૂણે ખૂણે નજર રહી શકે છે, અમુક રાતના સમયે જે અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે તે અટકાવી શકાય, હોસ્ટેલમાં અમુક જે આવા તત્વો દ્વારા અમુક પ્રવૃત્તિ થતી હોય તે પણ અટકાવી શકું છું। આ જે યુનિવર્સિટીની અંદર જે આ સીસીટીવી બાબતે જે પ્રશ્ન છે એ પ્રશ્ન એ ખૂબ જ બેદારકારીપૂર્વક છે અને જે જલ્દીથી જો એમાં કોઈ પ્રકારનું નિવેદન નહીં આવી શકાય તો પછી જ્યારે કોઈ સમસ્યા ઉદ્ભવ થશે ત્યારે આપણે એ પ્રશ્ન જોવા મળશે કે ભાઈ આ સીસીટીવી હવે બંધ છે। હાલના સમયમાં જોઈએ તો કે આપણે જેમ શસ્ત્ર અસ્ત્રની વાત કરતા હોય તો સીસીટીવી છે એક આપણી પાસે અસ્ત્ર શસ્ત્ર રૂપે અહીં જોવા મળે તો સીસીટીવી કેમેરા 24 કલાક ઓન હશે, કોઈ પણ વ્યક્તિ છે એ કેમેરાથી બી છે, કેમ કે માણસ છે એ એકવાર જોકું મળી શકે પણ સીસીટીવી 24 કલાક ઓન હોય ત્યારે કેમેરા આપણે જોઈ શકી કઈ કઈ પ્રક્રિયા યુનિવર્સિટી મોનિટરિંગ થવું જરૂરી છે કારણ કે જો મોનિટરિંગ થશે તો જ સીસીટીવીનો ફાયદો રહેશે, બાકી તો ફાયદો નથી, કંઈ મોનિટરિંગ ન થાય તો સીસીટીવીનો કંઈ ફાયદો નથી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ખાસ જે છે અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ મૂકવામાં આવ્યા છે, આ જે છે સીસીટીવી ફૂટેજ જે સીસીટીવી રૂમ છે એમના સૌ પ્રથમ આપણે દ્રશ્યો બતાવવા માગીશ કે અહીંથી જે છે સમગ્ર મોનિટરિંગનું કામ થતું હોય છે, આ મોનિટરિંગ રૂમના આપણે સૌ પ્રથમ દ્રશ્યો બતાવવા માગીશ। જો કે હાલ આ જે છે મોનિટરિંગ રૂમ છે એ બંધ છે, અત્યારે અહીંયા કોઈ પણ પ્રકારનું જે છે મોનિટરિંગ નથી થઈ શકતું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક વખત અલગ અલગ બનાવો પણ સામે આવતા હોય છે, હું આપને સૌ પ્રથમ આ સીસીટીવી રૂમના દ્રશ્યો બતાવવા માગીશ કે જ્યાં અહીંથીના જે છે સમગ્ર સીસીટીવી લાગેલા હોય એમનું મોનિટરિંગ થતું હોય છે, પરંતુ અત્યારે આ રૂમ બંધ છે, અંદર પણ કોઈ નથી, તો અહીંયા જે છે તંત્ર સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ પણ અનેક વખત જે છેડતી એવી અનેક ઘટનાઓ બની ગઈ છે, તો અહીંયા જે છે અસામાજિક તત્વો પણ ઘણી વખત ગંદી હરકતો કરી ચૂક્યા છે, ત્યારે આ ગંદી આવા તત્વો સામે જે છે નજર રાખવા માટે સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે, પરંતુ અહીંયા જે છે કોઈપણ પ્રકારનો અત્યારે મોનિટરિંગ ન થતો હોવાનું અત્યારે ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં પ્રથમ દ્રષ્ટિએ સામે આવ્યું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અમદાવાદમાં પત્ની હત્યા કેસમાં આઈબી ઓફિસરની ધરપકડ, વેજલપુરમાં મહિલાની થઈ હતી હત્યા, પત્નીની હત્યા માટે પતિએ જ આપી હતી સોપારી, આઈબી ઓફિસર રાધાકૃષ્ણ મધુકર દૂધેલાની ધરપકડ કરાઈ છે। મનભેદના કારણે પતિ પત્ની અલગ રહેતા હતા, મનીષા દૂધેલાની હત્યા કેસમાં અગાઉ એકની ધરપકડ થઈ હતી, હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે પતિનું નામ ખુલ્યું અને 6 મહિના પહેલા થઈ હતી મનીષા દૂધેલાની હત્યા। રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર આપવાની લાલચ આપી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે। આરોપીઓએ રાજકોટ મનપાના ખોટા સ્ટેમ્પ બનાવી ફોર્મ આપી રૂપિયા પડાવ્યા હોવાનું ફરિયાદ પણ થઈ છે અને ફરિયાદી પાસેથી 90,000 લઈ આવાસના અરજી ફોર્મ પર ખોટા સહી અને સ્ટેમ્પ કરી આ છેતરપિંડી કરાઈ છે। ફરિયાદીએ મહાનગરપાલિકામાં તપાસ કરતા સમગ્ર ઘટના સામે આવી, ફરિયાદ આધારે ભક્તિનગર પોલીસે આરોપીની અટકાયત કરી છે અને પોલીસે આરોપી પાસેથી ખોટા સિક્કા, એક સિરીઝના 3 ફોર્મ જપ્ત કર્યા, હજુ સુધી આરોપીએ 4 લોકો પાસેથી આ રીતે પૈસા પડાવ્યાનું પણ સામે આવ્યું છે। શરૂઆતમાં એ 90,000થી બુકિંગ કરાતા હતા અને 4 લાખ કે 4 લાખ રૂપિયામાં અમે તમને ઘર અપાઈશું એવું બહાનું આપીને પછી
પૈસા પડાવવામાં આવતા હતા અને આ રીતે નકલી સ્ટેમ્પ અને નકલી ડોક્યુમેન્ટ્સ પણ એમને નગરપાલિકાના નામના બનાવેલા છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ગુજકેટની પરીક્ષામાં લેટ ફી સાથે રજીસ્ટ્રેશન થશે. 31 જાન્યુઆરી સુધી 1000 રૂપિયા લેટ ફી સાથે રજીસ્ટ્રેશન થશે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે કર્યો નિર્ણય. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો આરોપ, કહ્યું કે ગાંધીનગરમાં પરીક્ષા પહેલા એજન્ટો સક્રિય થયાનો આરોપ. એજન્ટો 2-3 લાખના ઉઘરાણા કરતા હોવાનો આરોપ. પૂર્વ સરપંચની હત્યા કરનાર 3 આરોપીની ધરપકડ. દાદા, પુત્ર અને પૌત્ર ત્રણેયની પોલીસે કરી ધરપકડ. સમગ્ર હત્યા કેસમાં એક જ પરિવારના 3 આરોપીઓની ધરપકડ. બનાસકાંઠા સેશન્સ કોર્ટે હત્યાના કેસમાં આપી ફાંસીની સજા. 2019માં 3 લોકોની કરાઈ હતી હત્યા. એક જ પરિવારના 3 લોકોની કરાઈ હતી હત્યા. તેજસ એક્સપ્રેસના શૌચાલયની બારીમાંથી છેતરપિંડીનો આરોપી ફરાર. આરોપીને દિલ્હીથી મુંબઈ લઈ જતા સમય બની ઘટના. પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી. મહંત રાજભારતી બાપુને 24 કલાક બાદ અપાઈ સમાધિ. જૂના અખાડાની ભાર પરંપરા મુજબ અપાવવામાં આવી સમાધિ. મંગળવારે બાપુએ ગોળી મારીને કરી હતી આત્મહત્યા. રાજભારતી બાપુના ગુરુના ગંભીર આક્ષેપ, કહ્યું કે હની ટ્રેપના કારણે રાજભારતી બાપુએ આપઘાત કર્યો. રાજભારતી બાપુએ અખંડાનંદના ભારતી બાપુ પાસેથી લીધી હતી દીક્ષા. સુરતના કામરેજમાં નકલી ઘીનું રેકેટ ઝડપાયું. માંકડા ખાતેથી 1725 કિલો નકલી ઘીનો જથ્થો ઝડપાયો. પોલીસે 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ઘીના નમૂના ચકાસણી માટે ફૂડ વિભાગમાં મોકલી આપ્યા. ભરૂચમાં પોલીસના જાસૂસી કાંડમાં નવો ખુલાસો. બુટલેગરો પોલીસકર્મીઓને આપતા હતા હપ્તો. લોકેશન કાઢવા માટે ચકો અને બોબડો નામના બુટલેગરો 1 લાખનો હપ્તો આપતા હતા. અમદાવાદમાં અજાણી વ્યક્તિએ આપી બ્લાસ્ટની ધમકી. અમદાવાદ કમિશનર ઓફિસમાં મળ્યો નનામો પત્ર. ધમકી મળ્યા બાદ અમદાવાદ પોલીસ સતર્ક. ભાવનગરમાં રખડતા ઢોરે યુવકનો ભોગ લીધો. ત્રાપજ બંગલા પાસે યુવક કાર લઈને જતો હતો તે દરમિયાન આખલાની અડફેટે આવતા એકનું મોત. અરવલ્લીના શામળાજીના ગઢિયા ગામમાં મહિલાને અપાઈ તાલિબાની સજા. ડાકણનો વહેમ રાખી પતિએ માર્યો મહિલાને ઢોર માર. મહિલા પતિ, જેઠાણી અને 2 પુત્રો સહિત 7 લોકોની કરાઈ અટકાયત. ગીર સોમનાથમાં વેરાવળ નજીક પાઇપલાઇનમાં થયું ભંગાણ. તલાલા ચોકડી પાસે પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણીનો બગાડ. રસ્તા પર પાણી વેડફાતા વાહન ચાલકો પરેશાન. જાપાનના પીએમના એડવાઇઝર ડોક્ટર મોરી મસ્કુમીએ બુલેટ ટ્રેનની કામગીરીની કરી સમીક્ષા. પલસાણામાં અંત્રોલી અને ભાતિયા ખાતે બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈ કામગીરીની કરી ચર્ચા. આણંદના ઉમરેઠમાં યુવતીનું ગળું કાપીને હત્યાના પ્રયાસનો મામલો. યુવક યુવતી ગાંધીધામના હોવાનો ખુલાસો. યુવક યુવતીને ફરવા જવાનું કહીને ઉમરેઠ લાવ્યો હતો. ધારાસભ્ય મહેશ કસવાલાની કૃષિમંત્રી રાઘવજી પટેલની રજૂઆત. વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને થઈ રહ્યું છે નુકસાન. તારની વાડ બનાવવાની સહાય યોજનામાં વધારો કરવાની રજૂઆત. કોંગ્રેસની ભારત જોડો યાત્રાની સફળતા બાદ હાથ સે હાથ જોડો યાત્રા. 70% રૂટ ગુજરાતમાં યાત્રા માટે નક્કી કરાયા. 1 ફેબ્રુઆરીથી ગુજરાત કોંગ્રેસ હાથ સે હાથ જોડો યાત્રા યોજશે. રાજ્યની 71 પાલિકાની ચૂંટણી. 2 જિલ્લા પંચાયતની ચૂંટણી હશે. ત્યાં યાત્રા નીકળશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી ઉભા થવા કોંગ્રેસના પ્રયાસ. નવસારીમાં વારી કંપની ભાવનગરના ઉમરાળામાં એક દિવસનું ગ્રામ પંચાયતનું સંચાલન બાળકોએ કર્યું હતું. સ્પર્ધાત્મક પરીક્ષા જેમ પરીક્ષા આપી અને 16 જેટલા બાળકોએ એક દિવસનું ગ્રામ પંચાયતનું કાર્ય સંભાળ્યું હતું. બાળકોને સિસ્ટમથી વાકેફ કરાવવા માટે આ પ્રયોગ કરાયો હતો. તમામ વિજેતા બાળકોએ પોતાના વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યો કર્યા. ઉમરાળા ગામમાં ભણતા જે વિદ્યાર્થીઓ છે એની એક એવી પરીક્ષા લેવામાં આવે. એ સ્પર્ધાત્મક પરીક્ષા લઈને અમે એમાં 150 જેટલા પ્રશ્નો પૂછ્યા. 150 વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો અને એમાંથી સૌ પ્રથમ આવેલ વિદ્યાર્થીની રાઠોડ દેવાંશીબેન, જેણે 100માંથી 100 ગુણ મેળવ્યા,
એમને અમે સરપંચનું પદ સોંપ્યું. ત્યારબાદ ઉતરતા ક્રમમાં જે જે વિદ્યાર્થી આવ્યા એમને તલાટીકમ મંત્રી, સભ્ય, એવી રીતે ગ્રામ પંચાયતની તમામ કામગીરી એક દિવસ માટે પ્રતિક સ્વરૂપે એ તમામ 16 સભ્યોને સોંપી. એમનો આ આખા આયોજન પાછળનો હેતુ એવો હતો કે ભાઈ બાળકોને એક આ જે આખી જે સિસ્ટમ જે છે એના વિશે જાણકારી મળે. ધોરણ 6-8 ના 16 વિદ્યાર્થીઓને એક દિવસ માટે ગામનું સુકાન સંભાળવાની તક મળી છે. આ અમારા માટે ગૌરવની બાબત છે. મેં 100માંથી 100 ગુણ મેળવ્યા એટલે હું આજે આ સરપંચ પદ ઉપર બેઠી છું. મધ્ય ગુજરાતના ખેડૂતોને હલકા ધાન્ય પાકોનું ઉત્પાદન કરવામાં ન તો મોંઘા બિયારણ નડી રહ્યા છે, ન તો હલકા ધાન્ય પાકોના ભાવ, પરંતુ અહીં તો અલગ જ મુશ્કેલીના કારણે તેઓ બાજરી, જુવાર, બંટી જેવા પાકનું ઉત્પાદન નથી કરતા. ખેડા જિલ્લાના અગાઉના વર્ષોમાં મોટી માત્રામાં હલકા અને પૌષ્ટિક આહાર ગણાતા બાજરી, જુવાર જેવા પાકનું ઉત્પાદન કરતા હતા, પરંતુ હવે તેમને જંગલી જાનવરો, નીલગાય જેવા પશુઓના ત્રાસના કારણે તેઓ હલકા ધાન્યનું ઉત્પાદન નથી કરતા. ધાન્ય પાકનું વાવેતર ઘટવાનું મુખ્ય કારણ છે, એક તો જંગલી જાનવરો જેવા કે વાનર, ભૂંડ અને નીલગાયો, એના લઈને આજે રંજાડ ખેડૂતોને એટલી બધી થઈ છે કે એ લોકોએ પાક કરવાનો પણ છોડી દીધો છે. જંગલી જાનવરની રંજાડે આ ખેડૂતોને ધાન્ય પાકોથી દૂર કરી દીધા. ખેડૂતોના મતે તેઓ છેલ્લા 15-20 વર્ષથી આ પ્રકારની ખેતીથી દૂર છે. બાજરી, જુવાર, રગી અને કઠોળનું વાવેતર ઓછું કરી દીધું છે. અગાઉ આ જ ખેડૂતો મોટા પ્રમાણમાં કઠોળનું ઉત્પાદન કરતા હતા, તો બીજી તરફ હાલ ખેડૂતોનું માનવું છે કે હલકા ધાન્ય પાકોનું ઉત્પાદન તો કરીએ, પરંતુ હાલ યાર્ડમાં ખેડૂતોને ભાવ નથી મળતા. ત્યાં ધાન્ય પાકની જગ્યાએ ઘઉં છે, રાયડો છે, ડાંગર છે, ઉનાળું, પોષણક્ષમ ભાવ નથી મળતા. બીજું રોજ ભૂંડ, વાંદરાનો ત્રાસ બહુ હોય છે. બીજી તરફ અહીંયા ખેડૂતોને ધાન્ય પાકમાં મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોવાનું પણ સામે આવ્યું. આ તરફ આણંદ જિલ્લામાં ખેતી ખેડૂતોની આજીવિકાનું સાધન છે. જિલ્લાના 70%થી વધુ લોકો ખેતી પર આર્થિક રીતે નિર્ભર છે. આણંદ જિલ્લાની ખેતીમાં જ પ્રજાસત્તાક દિવસ પર હિસ્ટ્રી ટીવી 18 દર્શકોને ખુશ થવા માટેનું વધુ એક મોકો લઈને આવ્યું છે. ઇન્ડિયાનો નંબર 1 ફેક્ચ્યુઅલ એન્ટરટેનમેન્ટ શો OMG યે મેરા ઇન્ડિયા સીઝન 9 સાથે પરત ફરી રહ્યું છે, અને જેનું પ્રીમિયર ગુરુવાર 26 જાન્યુઆરી રાત્રે 8 વાગે થઈ રહ્યું છે. આવો જાણીએ શું ખાસ છે આ નવી સીઝનમાં, જોઈએ એક ઝલક. હુનર એસા કી સબકો કર દે હેરાન, જઝ્બા એસા કી બન જાય કીર્તિમાન, અનોખે જાબાઝ, ડેરિંગ અંદાજ, ફ્યુચરિસ્ટિક ઇનોવેશન્સ, ફેન્ટાસ્ટિક ક્રિએશન્સ. દોસ્તો, એન્ટરટેનમેન્ટ કા જો મીટર હૈ વો સિર્ફ 3 ચીજો કી વજહ સે બઢતા હૈ. OMG, OMG, OMG. એક કલાકાર કી કલાકારી કા ઇતના બડા હૈ આકાર કી ઇન્ડિયા કી શાન કો 4 ચાંદ લગ ગયે સરકાર. યે જનાબ બનાતે હૈ રિકોર્ડ તોડુ આર્ટ, ઓર વો ભી વેસ્ટ મટીરિયલ સે. ધ્યાન સે દેખિયે, યે હૈ ઇન્ડિયા કા પહેલા 3D પ્રિન્ટેડ હાઉસ જો દુનિયા પર કર રહા હૈ OMG અસર. દોસ્તો, યે હૈ ઇન્ડિયા કી પહેલી 3-in-1 ડ્રાઈવરલેસ સોલર ઓર ઇલેક્ટ્રિક બસ OMG. ભૈયા, કરન્સી ઓર તાલો કે કલેક્ટર તો હમ OMG પે પહેલે દેખી ચુકે હૈ, લેકિન મેચ બોક્સ કલેક્ટ કરને વાલે ઇન્સાન પહેલી બાર દિખેંગે. મિલિયે ગૌતમ હિમાડી સે, જહાં હમ છોટી છોટી ચીજો સે હાર માન જાતે હૈ, વહી એક ધુરંધર કે જઝ્બે ને યે સાબિત કર દિયા હૈ કી કામયાબી હાલાતો સે લડને વાલો કે કદમ ચુમતી હૈ. યે હૈ કમલકાંત નાયક, હમારે રિકોર્ડ તોડુ પેરા એથલીટ. ઇન્ડિયા કે હુનર કા એસા ચડા હૈ રંગ કી સબકી જુબાં બોલ રહી હૈ મેરે સંગ OMG. OMG યે મેરા ઇન્ડિયા કા નયા સીઝન શરૂ હો રહા હૈ 26 જનવરી સે હર ગુરુવાર રાત 8 બજે હિસ્ટ્રી ટીવી 18 પર.
હવે નજર કરીશું ટોપ 3 ખબરો પર. કર્તવ્ય પદ પર પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી, સેનાના શક્તિનો વિશ્વને કરાવ્યો પરિચય. 74મા ગણતંત્ર દિવસની બોટાદમાં કરાઈ ભવ્ય ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજવંદન. ઠંડી વચ્ચે માવઠાની આગાહીથી મૂંઝાયો જગતનો તાત, ઘઉં, બાજરી, જીરું સહિતના રવિ પાક અને આંબા જેવા બાગાયતી પાક પર ખતરો.